આગળ જે સ્થિતિ થઈ છે અકસ્માત થાય એવું છે. આ ખોદાણ કામ વાળા બધા આવે છે, જેવું તેવું ખોદાણ કરીને આમ જેવું તેવું બોલીને આમ તેમ કરીને વિવા જાય છે. અવર નવર એવું ખોદાણ હાલે છે ચોકડી ઉપર, અને આ બધું પોલું થઈ ગયું સાવ બધું. તાત્કાલિક શું કરવાની જરૂર છે? તાત્કાલિક સરકાર કોઈ આ સહાય કરે તો સારું, નકર કોક ને અકસ્માત થી મરશે બીજા આડાવડા. એટલે જેણે આ બાંધકામ કર્યું છે કોન્ટ્રાક્ટરે તાત્કાલિક ધ્યાન દેવાની જરૂર છે. તાત્કાલિક ધ્યાન દેવાની જરૂર છે, નકર અકસ્માત ગમે એને થાય છે. એટલું ટ્રક બ્રક ભરેલા નીકળ્યા ને તો દબાઈ જાય છે રોડ. અને બાજુમાં ગેસ લાઈન છે, ન્યાય પણ મોટા ખાડા પડી ગયા છે. એ બધા ખોદાણ કામ વાળા કર્યું છે. ઘડી ગેસ લાઈન ની આવે, ઘડી કોલી લાઈન આવે, ઘડી કોલી લાઈન આવે, એ ત્રણ ચાર લાઈનો ના નીકળે છે. એના કારણે આ બધું થયું છે. આવું મુખ્ય ધોરીમાર્ગ છે, વાહનો કેટલા નીકળે છે? વાહન પુષ્કળ નીકળે છે. આ તો મોટો અમરેલી ડિસ્ટ્રિક્ટ નો હાઈવે, જુનાગઢ હાઈવે રોડ છે, મેન રોડ છે. અહીંથી એક વાહન બીજું પણ નહીં થાય, અહીંની ઉપર થઈને જ બધા વાહન. એટલે અહીંથી દુબઈ જવાની પૂરેપૂરી શક્યતા? રોડ પૂરેપૂરી શક્યતા. વરસાદ હવે આવ્યો એટલે એ નાળું બે જીમાં હેઠું બેસી જાય છે વાહન, ગમે ગમે તાર. ખાલી આટલું જ પટ્ટી છે સાડી, બાકી બધું પુરાઈ જાય એવું છે.